तो व्रत करे भगवत कृपा थी इन्हें गर्भ रहे छे। समय वितवा लाग्यो, अदितिए पयो व्रत पूर्ण श्रद्धा थी कर्यु अने एमने त्या भगवान वामन स्वरूपे प्रगट थया। बोलिए श्री वामन भगवान की जय। भाद्रमास शुक्ल पक्ष अरे द्वादशी तिथि अभिजित मुहूर्त बपोर मध्यान समय भगवान वामन नु प्रागट्य थयो। माता ने पिताए उत्सव मनाव्यो, बधाने आमंत्रण आप्यु, यज्ञोपवीत आपवानु नक्की कर्यु। कश्यपे लंगोटी पहेरावी भूमिए आसन आप्यु, चंद्रे दंड, आकाशे छत्र आप्यु, सप्त ऋषिए धर्म आपी, सरस्वतीए रुद्राक्षनी माला आपी, कुबेरे भिक्षानु पात्र आप्यु छे अने पार्वतीए भिक्षा आपी। अने हवे आ वामन देव ज्यां बलि राजा यज्ञ करी रहा छे इंद्रासन मेळववा माटे, देवताओने हरावा माटे भृगु क्षेत्र हालमां जेने आपणे भरूच नामे ओळखीए छीए विशाळ यज्ञनुं आयोजन कर्युं। અને જ્યાં એ યજ્ઞનો મંડપ બાંધવામાં આવેલો હતો, ભગવાન વામન યજ્ઞોપવિત ધારણ કરી, માથા ઉપર છત્ર રાખી, હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ વામન સ્વરૂપ ધારણ કરી, કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે એવા વામન બલિરાજાને ત્યાં બલિરાજાનો ઉદ્ધાર કરવા માટે ચાલ્યા છે। વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એવો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા। હલો વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ त्रिपुंड
भान विशाल मारा वाला त्रिपुंड विशाल मारा ने त्रिपुंड भाल विशाल मारा वाला त्रिपुंड भाल विशाल मारा वाला आज विष्णु वामन थई चालिया रे आज विष्णु वामन थई चालिया रे छत्र शिर पर धरू रे श्वेत छत्र शिर पर धरू रे हे श्वेत छत्र शिर पर धरू रे श्वेत पत्र शिर पर धरू रे इने कर्मा कमंडल सार मारा वाला कर्मा कमंडल सार मारा वाला हे सार मारा वाला कर्मा कमंडल सार मारा वाला विष्णु वामन थई चालिया रे विष्णु वामन थई चालिया रे सरस्वती हार करो पतारे इने माता पिरसे छे पकवान मारा वाला मारी माता पिरसे छे पकवान मारा इने माता पिरसे छे पकवान मारा वाला माता पिरसे छे पकवान मारा आज विष्णु वामन थई चालिया रे विष्णु वामन थई चालिया रे मारा वाला
हनुमा बली नो अभिमान मारावा रे हनुमा बली नो अभिमान मारावा आज विष्णु वामन थई चालिया विष्णु वामन थई એવો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન હે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં જાઉં છું રે એવું હણવા બલીનું અભિમાન મારવા હે હણવા બલીનું અભિમાન મારવા હે હણવા બલીનું અભિમાન મારવા હણવા બલીનું અભિમાન મારવા આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વામન નારાયણ 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 વામન નારાયણ નારાયણ વામન નારાયણ 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 શ્રી ભગવાધીશ કી વામન ભગવાન કી કે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વામનનું સ્વરૂપ ધારણ કરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ વામનનું સ્વરૂપ ધારણ કરીને આજે બલિરાજાના મનોરથોને પૂર્ણ કરવા માટે ભરૂચ ભૃગુ ક્ષેત્ર શ્રી નર્મદાજીના તટ ઉપર જ્યાં વિરાટ વિશાળ યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે એવા દિવ્ય તીર્થ સ્થાનમાં ભિક્ષાનું પાત્ર લઈ જેની પાસે આખું જગત માંગે ને આજે પોતે વામન બનીને બલિરાજાની પાસે માંગવા માટે પધાર્યા છે યજ્ઞ ચાલી રહ્યો છે શુક્રાચાર્ય યજ્ઞ કરાવી રહ્યા છે અને કોઈએ સમાચાર આપ્યા બલિરાજા પાસે કોઈ અસુર દોડતો દોડતો આવ્યો લાગે છે કે આકાશમાંથી સૂર્ય એક બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને આપણી યજ્ઞશાળામાં પધાર્યું છે કરોડો સૂર્ય સમાન એનું મુખ કમળ છે તારાઓ સમાન એના નેત્રો છે વિશાળ લલાટ છે લલાટ ઉપર તિલક છે હાથમાં છત્ર છે નાની લંગોટી એને ધારણ કરી છે વામન એનું રૂપ છે
વિશાળ શિખા છે અને એવા દિવ્ય તેજોમય ભૂદેવ બ્રાહ્મણ દેવ આજે હે બલિરાજા તમારી યજ્ઞશાળામાં પધાર્યા છે. અને જ્યારે આ શબ્દો બલિરાજાએ સાંભળ્યા યજ્ઞને પડતો મૂકી દોડતા દોડતા એ બ્રાહ્મણનું સ્વાગત કરવા માટે ત્યાં આવ્યો છે દ્વાર ઉપર. આવો ભગત કરી સ્વાગત કર્યું સ્થાન આપ્યું. હે ભૂદેવ મનોમન મનમાં વિચાર કરે છે કે મેં કયા પુણ્ય કર્યા હશે કે મારા યજ્ઞના ફળ સ્વરૂપે આ વામન ભગવાન પધાર્યા. ચરણ વંદના કરી ચરણ સ્પર્શ કર્યા. હે વામન વિનંતી કરી કે આપ બલિના ત્યાં પધાર્યા છો, હું આપની ચરણ વંદના કરું છું, વિનંતી કરું છું કે મારી પાસે કંઈક માંગો. અને વામન ભગવાને મંદ 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 હાસ્ય કરતા બલિરાજા પાસે વચન માંગ્યું કે બલિરાજા પહેલા તું હાથમાં જળ લઈને વચન આપ કે હું જે પણ કંઈ માંગું એ તું મને આપીશ. અંજલિમાં જળ લીધું. એમના ગુરુ શુક્રાચાર્યજી બલિરાજાનો હાથ જાળ્યો. અરે બલિ મૂર્ખ, આ તું શું કરી રહ્યો છે? તું જેને વામન બ્રાહ્મણ માને છે બ્રાહ્મણ નથી, આ વિષ્ણુનો જ એક અવતાર છે, તારું બધું જ લઈ લેશે, તારી પાસે કશું જ નહીં રહે, સાવધાન થા. ભગવદ સ્પર્શ થયો છે, બુદ્ધિ બદલી છે. હવે મનમાં વિચાર કર્યો કે આ જો વિષ્ણુનો જ અવતાર હોય તો પછી મારાથી ભાગ્યશાળી બીજું કોણ હોઈ શકે કે જેના ઘરમાં સાક્ષાત વિષ્ણુ વામન બનીને માંગવા આવ્યા હોય એના ભાગ્યની તો શું વાત કરીએ. બલિરાજા દાન દેવા માટે તત્પર થયા. મેં તો હાથમાં જળ લીધું છે, હવે હું પાછો ન ફરું. અંજલિમાં જળ લીધું, સંકલ્પ કર્યો. હે વામન દેવ, હું રાજા બલિ આપ જે કાંઈ પણ મારી પાસે માંગશો હું આપને આપીશ. અને આ સાંભળતા જ વામન દેવ વામન ભગવાને બલિરાજાને કહ્યું કે બલિરાજા મારે વધારે કશું નથી જોઈતું, મારા ત્રણ પગ જ્યાં પડે એટલી ભૂમિ તું મને આપજે. અને આ સાંભળતાની સાથે બલિરાજા હસવા લાગ્યો. અરે વામન, હે પ્રભુ, આપ લાગો તો બટુક છો, પણ આપની બુદ્ધિ પણ બાળક જેવી છે. આપ બલિના ત્યાં આવ્યા છો, માંગો એવું માંગો કે બીજે ક્યાંય માંગવાની જરૂર ના પડે. આપ માંગો કોઈ રાજ્ય માંગો, કોઈ દેશ માંગો, વૈભવ માંગો, મબલક સંપત્તિ માંગો, સુંદર કન્યા માંગો, આપ જે માંગશો એ હું આપને આપીશ. આપ બલિના ત્યાં આવ્યા છો, માંગી માંગીને આપે શું માંગ્યું? ત્રણ દગ ભૂમિ.
अरे बली राजा, मैं तो बड़ो संतोषी ब्राह्मण हूं, मुझे और कुछ नहीं चाहिए, बस मेरे तीन डग भूमि बस। मैंने हाथ में संकल्प करू, जल लीधु, जोत जोता मा जे वामन बनी ने आवेला वामन देव विराट स्वरूप धारण करू। एक डग मा स्वर्ग लोक अने बीजा डग मा भूमि पाताल लोक मापी लीधी। चौदे लोक बे डग नी अंदर मापी लीधा। वामन देव बोलिया, अरे बली, ते मने वचन आप्यू छे त्रण डग भूमि नु, तारी पासे जे चौद लोक हनु ऐश्वर्य हतु ए बद्धु में मारा बे डग मा मापी लिदू, हवे तारी पासे कशुच नथी, तारू वचन मिथ्या जशे। अने ते समये बली राजाए बे हाथ जोड़िया, नतमस्तक थई प्रभु ने विनंती करी के हे प्रभु, आपे बे डग मा कृपा करीने मारी पासे जे काई हतु એ બધું જ લઈ લીધું, આપ આપનું ત્રીજું ચરણારવિંદ મારા મસ્તક ઉપર પધરાવો, આ દેહ હજી મારો છે, મેં આ દેહનું સમર્પણ નથી કર્યું, આ આત્મા મારો છે, મેં જે આત્મનિવેદન નથી કર્યું, હે પ્રભુ હે વામન દેવ, આજે હું મારું આત્મનિવેદન કરું છું, બ્રહ્મ સંબંધ કરું છું, આપ આપનો ત્રીજો ચરણારવિંદ મારા મસ્તક ઉપર પધરાવો, આત્મનિવેદન હે પ્રભુ। માંડ કંઈક સેટ થયું હોય ને ત્યાં કંઈક, બલિરાજાએ વિનંતી કરી, હે પ્રભુ, આપ આપનું ત્રીજો પગ ચરણારવિંદ મારા મસ્તક ઉપર પધરાવો, આત્મનિવેદન કર્યું છે, જે અભિમાન હતું બલિરાજા એ અભિમાન બલિરાજાનું દૂર થયું, આત્મનિવેદન કર્યું છે વાલા વૈષ્ણવો, આપણે પણ બ્રહ્મ સંબંધ લેતી વખતે શ્રી વલ્લભ દ્વારા આપણા શ્રીનાથજીને આત્મનિવેદન કરીએ છીએ, હે પ્રભુ, જેને હું મારું માનીને બેઠો છું, ધ્યાન દો, મારું ઘર, મારો પરિવાર, મારું ધન, મારી સ્ત્રી, મારો પુત્ર, મારો વ્યવસાય, હે પ્રભુ, હું આજથી શ્રી વલ્લભની કાનીથી, જેને હું મારું માનીને બેઠો છું, હું આપને અર્પણ કરું છું, હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું, આજ તો બ્રહ્મ સંબંધ છે। બ્રહ્મ સંબંધ યાની ક્યા, કે જો હમ હમારા માન કર બેઠે હૈ, જો હમકો યહી તો હમારા અભિમાન હૈ, અહંકાર હૈ, એ બધું જ આપણે આપણા પ્રભુના ચરણારવિંદમાં અર્પણ કરી દઈએ, એક દાસ ભાવ પ્રગટ કરીએ, એ જ તો વાલા વૈષ્ણવ બ્રહ્મ સંબંધ છે। આત્મનિવેદન કર્યું છે, અને એટલા માટે જ તો આપણે
કહીએ છીએ કે બલિદાન, કે જેવું સમર્પણ બલિરાજાએ કર્યું એવું આ જગતમાં, આ સૃષ્ટિમાં કોઈ કરી નથી શક્યું. જે પણ કાંઈ એની પાસે હતું બધું જ ભગવાનને સોંપી દીધું, દાસ ભાવ સ્વીકાર કર્યો. અને એવા દર્શન જ્યારે ભગવતીઓએ કર્યા અને એ લીલાના અવગાહન કરતા ભગવદીઓ ગાય છે, બલિરાજા કો સમર્પણ સાચો, બલિરાજા કો સમર્પણ સાચો, બલિરાજા કો સમર્પણ સાચો, બલિરાજા કો સમર્પણ સાચો. બહુત કહ્યો ગુરુ શુક્ર દેવતા, બહુત કહ્યો ગુરુ શુક્ર દેવતા, મન દ્રઢ આપુ નહીં કાચો સાચો, બલિરાજા કો સમર્પણ સાચો, બલિરાજા કો સમર્પણ સાચો, બલિરાજા કો સમર્પણ સાચો. યજ્ઞ કરત હૈ જાકે કાજે, સો પ્રભુ આપુ હી જાચે, પરમાનંદ 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 પ્રસન્ન ભયે હરિ, પરમાનંદ કો સમર્પણ સાચો, બલિરાજા કો સમર્પણ સાચો, બલિરાજા કો બલિરાજા કો બલિરાજા કો સમર્પણ. બોલીએ વામન ભગવાન કી. આત્મનિવેદન કર્યું, પ્રભુ એમની ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા, એમને રાજ્ય સોંપ્યું. આગળ આઠમા સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે, રાજા પરીક્ષિત, વેદોની રક્ષા કરવા માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. પૂર્વમાં સત્યવ્રત રાજા કૃતુમલા નદીમાં સૂર્યને નમસ્કાર વંદન કરતા હતા અને તે સમયે એમની અંજલિમાં એક નાનકડી માછલી આવી.
खूब प्रसिद्ध कथा। राजा ए माछली ने लईने पोताना महल मा आव्या, एक पात्र मा मुकी, जोत जोता मा ए मत्स्य नारायणे पोतानु स्वरूप वधार्यु, पात्र मोटू कर्यु स्वरूप मोटू थयु, पात्र मोटू कर्यु स्वरूप मोटू थयु। सरोवर मा मुक्या छे, विनंती करी, आप कौन छो प्रगट थाओ। आकाशवाणी थई आज थी सातमा दिवसे प्रलय थसे, हे राजा तू ऋषियों ने वेदों ने लईने मारी पासे आवजे, हूँ तारी रक्षा करीश। वेदों की रक्षा माटे भगवाने मत्स्य माछली नू रूप धारण कर्यु छे। बोलिए श्री मत्स्य नारायण देव की जय। आ गुरु नो अवतार छे, वेदनी रक्षा करी ज्ञान आप्यू। आओ आठमा स्कंद ने अहिया विराम दई नवमा स्कंद मा प्रवेश करिए। बोलिए श्री भागवत भगवान की जय। नवम स्कंद ईशानु कथा ने 24 अवतार 24 अध्याय અને આ નવમ સ્કંદમાં પ્રારંભમાં મનુના પુત્ર નાભાગની કથા આવે છે। નાભાગનો એક પુત્ર નભગ, તેના ભાઈઓએ મિલકતનો બંટવારો કર્યો, નભગને કશું આપ્યું નહીં, એના ભાગમાં એના પિતા આવ્યા। નવગ વિદ્યાભ્યાસ કરીને આવ્યો, પિતા કહે કે તારા ભાગમાં હું આવ્યો છું, જેટલું પણ ધન અને ઐશ્વર્ય હતું એ બધા જ તારા ભાઈઓએ વાંટી લીધું છે, તારા ભાગમાં હું છું। નવગે પિતાની શ્રદ્ધા અને ભાવથી સેવા કરી અને પિતાના આશીર્વાદથી પુનઃ તેને ધન પ્રાપ્ત થયું। હું ફરી આપ બધાને યાદ કરાવું, આપણી ભારતીય સંસ્કૃતિ કે જ્યાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ।